ઊભા થઈ જશું પરબ ધામ થી પરમ પૂજ્ય કરશનદાસ બાપુ આજ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે એમના પગરવ પડવાથી આજ આ પવિત્ર ભૂમિ પાવન થઈ છે અને સમસ્ત કોરાટ પરિવારના આયોજનને માન આપી આજ આપણી વચ્ચે પરબ ધામથી પરમ પૂજ્ય કરશનદાસ બાપુ ઉપસ્થિત થઈ રહ્યા છે અંતરની લાગણી અને હૃદયના સ્પંદનો થકી એમને આવકારી રહ્યા છીએ એવા જ આ સમાજનું ઘરેણું કહી શકાય આ તકે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને યાદ કરવાનું મન થાય અને એવા જ વિઠ્ઠલભાઈના પથ પર જેવો ચાલી રહ્યા છે એવા ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મિનિસ્ટર જ્યારે જ્યારે કોઈ આવા સત્કાર્યોની જ્યોત જલતી હોય અને જયેશભાઈની સાક્ષી ન હોય એવું ક્યારેય બન્યું જ નથી એવા ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મિનિસ્ટર માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા પણ અમારી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે અંતરની લાગણી અને હૃદયના સ્પંદનો થકી આપ સર્વને અમે આવકારી રહ્યા છીએ એવા જ આ સમારોહના અધ્યક્ષ અને આપના પરિવારનું ઘરેણું કહી શકાય એવા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ માનનીય શ્રી જશુમતીબેન કોરાટ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છીએ સ્વર્ગસ્થ શૌજીભાઈ કોરાટના ધર્મપત્ની જશુમતીબેન કોરાટ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છીએ મિત્રો સ્વર્ગસ્થ શૌજીભાઈ કોરાટે પણ આપણા સમાજ અને લોકો માટે શું શું કાર્ય કર્યા એમનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ એવા અણમોલ રત્ન સમા એમના ધર્મપત્ની જશુમતીબેન કોરાટ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છીએ તમામ વ્યક્તિઓને વિનંતી કરી રહ્યો છું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે ઉપસ્થિત વ્યક્તિઓને વિનંતી કરી રહ્યો છું કે તેઓ પોતપોતાની જગ્યા પર સ્થાન ગ્રહણ કરશે વિનંતી કરી રહ્યો છું ડોક્ટર પ્રિયવંદન જય કોરાટને કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે વિનંતી કરી રહ્યો છું પ્રશાંતભાઈ કોરાટ શૌજીભાઈ કોરાટ રાજેશભાઈ કોરાટ લક્ષ્મણભાઈ કોરાટ ભાવેશભાઈ કોરાટ ચાંદીબેન કોરાટ દીપકભાઈ કોરાટ વિપુલભાઈ કોરાટ રાજેશભાઈ મનસુખભાઈ કોરાટ તથા જયેશભાઈ જગજીવનભાઈ કોરાટને વિનંતી કરી રહ્યો છું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે કોરાટ પરિવારના પ્રમુખ શ્રી વિજયભાઈ પરસોત્તમભાઈ કોરાટને વિનંતી કરી રહ્યો છું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે મિત્રો વ્યવસ્થાના ભાગરૂપે જે પણ સ્વયંસેવકો ઉભા છે એ પણ ઓડિયન્સને નડે નહીં એ રીતે પાછળ જતા રહેશે અને જે વ્યક્તિઓ ઉભા છે એમને નમ્ર વિનંતી કે તેઓ વ્યવસ્થાના ભાગરૂપે સ્ટેજની સામે પોતાનું સ્થાન ગ્રહણ કરશે શમ સુહૃદ ભાવ અને એકતાના દર્શન કરાવતો આ પરિવાર એટલે કોરાટ પરિવાર અને આજ સમસ્ત કોરાટ પરિવાર રાજકોટ દ્વારા આયોજિત પ્રથમ સ્નેહમિલન અને સ્નેહમિલનમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ અને આપ સર્વની ઉપસ્થિતિ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ ત્યારે વિધિવત રીતે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ આજના અસુંદર મજાના કાર્યક્રમની સ્વાગત સ્વાગત સ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ સ્વાગત સ્વાગત સ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ હુઆ આપ સભી કા આગમન આપકે સ્વાગત સે શરૂ કરતા હું કાર્યક્રમ મંદ મંદ લહેરાતા પવનોની વચ્ચે પ્રકૃતિ પણ આજ સોળે કડાએ ખીલી છે ભગવાન સૂર્યનારાયણ પણ મારંડા દેના ઓરડે જવા માટે નીકળી ગયા છે અને સુંદર મજાની ઘડી આજ કોરાટ પરિવારનું સ્નેહમિલન આજ પરિવારના એક એક સભ્ય લાગણી અને પરસ્પર સ્નેહના સંબંધથી બંધાઈ રહ્યા છે ત્યારે ઉરના હૃદયમાં ઉભરતી ભાવની ભરતીને કલ્પનાની કલમથી કંડારી અમે આજ આ કાર્યક્રમને ભવ્યાથી ભવ્ય સ્વરૂપ આપ્યું છે સંસારના પિંજરામાં પુરાયેલા ને વ્યવહારની પડોજણમાં વ્યસ્ત
આજના અદના આદમીના આખાય આખામાં જ્યારે સંસ્કાર હોય પરંતુ સંસ્કારની સાથે સાથે શિક્ષણ અને નેતૃત્વ ન હોય ત્યારે બધું જ પાંગડું લાગે. જે ધરા પર આપણે જીવીએ છીએ ભૂમિ એટલે સ્વયં ભગવાન અવતરિત થયા અને સંસ્કાર અને શિક્ષણની અપ્રિતમ છાપ ધરાવતો દેશ અને આ દેશ એટલે ભારત દેશ ભારતની ભૂમિમાં પણ જે ઉભરતું આવે અને અપ્રિતમ આત્મીયતાના દર્શન કરાવતું ગુજરાત અને એમાં પણ સંત શુરા અને સુરવીરની ધરતી એટલે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ડોક્યું કરીએ અને ઇતિહાસના પાના પર નજર ફેરવીએ તો અનેક વિભૂતિએ તેમના વિકાસમાં ઘડતરમાં અનન્ય ફાળો આપ્યો છે. મહંમદ ગજનીના આક્રમણથી સોમનાથ મહાદેવને બચાવી સરદારે એમનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે તો ખંભાલીડાની ગુફામાં બૌદ્ધ સાધુ નિર્માણને પામવા આશરો લીધો. દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણ પધારી આ ધરાને પાવન કરી ગોંડલ ભગતસિંહ જેવા રાજવીએ રાષ્ટ્રીયતા સુદૃઢ બને તેવી રાજાશાહી ભોગવી પ્રજા વાત્સલ્યના દર્શન કરાવ્યા અને આ ધરા એટલે જ્યાં સ્વયં કાગવડે બેઠેલીમાં ઘોડલની અમી દ્રષ્ટિ હરમેશ માટે આ ધરા પર રહી છે એવી ધરા એટલે રાજકોટની ધરા. અને આજ આ રાજકોટની ધરા પર આ પાર્ટી પ્લોટની અંદર કોરાટ પરિવાર દ્વારા સુંદર મજાનું આયોજન થઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વર આરાધ્યાથી કરીએ છીએ. ઈશ્વરની કર્મઠતા અને સિદ્ધાંત નિષ્ઠાના સહારે જીવનના ફલક પર આપણે સતત આગળ ને આગળ વધતા આવ્યા છીએ ત્યારે અમારી ગતિ પ્રગતિના શિલ્પી હે ઈશ્વર તમને કઈ રીતે ભૂલાય. તો વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભવ શ્રીઓને કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવશે. વિનંતી કરી રહ્યો છું કમિટી મેમ્બર વિજયભાઈ કોરાટ, જયેશભાઈ કોરાટ, સંજયભાઈ કોરાટ, જયદીપભાઈ કોરાટ, જયદીપભાઈ કોરાટ, અમિતભાઈ કોરાટ, ધર્મેશભાઈ કોરાટ, પ્રવીણભાઈ કોરાટ, રાજેશભાઈ કોરાટ, કલ્પેશભાઈ કોરાટ, ભૂદરજીભાઈ કોરાટ, રક્ષિતભાઈ કોરાટ, ધીરુભાઈ કોરાટ, દિલીપભાઈ કોરાટ, પંકજભાઈ કોરાટને કે તેઓ મંચ પર આવી અને દીપરાગટ્ય કરશે. દેદીપ્યમાન અને દિવ્ય દર્શન દેતી આય ભગવતી માં ખોડલ કુમકુમ પગલિયોના માધ્યમથી ભાતીગર ભેળીઓ ઓઢી વગરની સવારી કરી મારી માં કાગવડ ધામેથી પુષ્પક વિમાન થકી આજ અમારા અવસરમાં સાક્ષી બનવા માટે આવી રહી છે. દેદીપ્યમાન અને દિવ્ય દર્શન જોઈ માં ભગવતી અમી દ્રષ્ટિ અમ સૌ પર કરી રહી છે અને કોરાટ પરિવાર દ્વારા ભવ્યાથી ભવ્ય સ્નેહ મિલનમાં માં ખોડલની અમી દ્રષ્ટિ અને એમની હાજરી થઈ રહી છે. આકાશી માર્ગે માં ખોડલના રથડા તૈયાર છે. દેદીપ્યમાન અને દિવ્ય દર્શન દેતી આય ખોડલે ભાતીગર ભેળીઓ ઓઢ્યો છે અને માએ પુષ્પક વિમાનમાં બેસી રહ્યા છે. પુષ્પક વિમાનના માધ્યમ થકી એ માના રથડા આજે રાજકોટની ભૂમિ પર પડી રહ્યા છે. આજે પાટી પ્લોટની અંદર માતાજી દેદીપ્યમાન અને દિવ્ય શણગાર સજી ભાતીગર ભેળીઓ ઓઢી અને અમી દ્રષ્ટિ કરતી મારી માં ખોડલ આજે અવસરની સાક્ષી બનવા આવી પહોંચી છે. ભોજલરામ બાપાની અમી દ્રષ્ટિ, સરદાર વલ્લભભાઈ પટેલનો પ્યાર એ પણ આકાશી માર્ગેથી અમી દ્રષ્ટિ કરી આજ આ પરિવારની એકતાને સુદૃઢ બને એવા આશીર્વાદ આપી રહ્યા છે અને દીપ પ્રાગટ્યની આ સુંદર મજાની ઘડી આપણે સૌ કોઈ નિહાળી રહ્યા છીએ. खुदा के रहमो करम पर हम नाज करते हैं, खुदा के रहमो करम पर हम नाज करते हैं, वही मालिक है जिसके नाम का हर काम का आगाज करते हैं.
ईश्वर ने आराध्या अपने सौ कोई दीप प्रागट्य ना माध्यम थकी करी हवे शब्दों ना माध्यम थकी करवा माटे हूँ बहनों ने विनंती करी रह्यो छु के ते आवशे ने आपणे सौ कोई नी वच्चे स्वागत प्रार्थना करशे विनंती करी रह्यो छु मित्रों ईश्वर ने आराध्या थी आपने सौ कोई जीवन ना फलक पर सतत आगळ ने आगळ वधता रह्या छीए त्यारे अमारी गति अने प्रगति ना शिल्पी हे ईश्वर तमने कई रीते भूलाय आवा शुभ कार्य नी शुरुआत आपने दीप प्रागट्य ना माध्यम थकी करी मां खोडल पण आज अमारा अनेरा अवसर नी साक्षी बनवा माटे अम ग्राउंड पर आवी पहोंच्या छे त्यारे मां खोडल अने उपस्थित मेहमानजनो અને આપ સૌ કોઈનું સ્વાગત અને એમના પ્રાર્થનાના માધ્યમથી સ્વાગત કરવા માટે વિનંતી કરી રહ્યો છું બહેનોને કે તેઓ આવશે અને विनती करीश बहनों ने के ते वो आवशे अने प्रार्थना ना माध्यम थी उपस्थित तमाम सब कोई नु स्वागत अने अपने सब कोई ने ईश्वर थी आराध्यमय करशे अने एक अलग ज दुनिया मा बहनों लई जशे अपने ईश्वर ना माध्यम थकी आओ सुंदर मजानी प्रस्तुति मानिए स्वागत प्रार्थना
मित्रों सुंदर मजानी प्रस्तुति आपनी वच्चे करी त्यारे मने कहेवानुं मन थाय नाजुक हृदय पर कोईनो सहारो होय छे, नाजुक हृदय पर कोईनो सहारो होय छे, गणशो नहीं थाकी जशो कारणो हजारो होय छे, गणशो नहीं थाकी जशो कारणो हजारो होय छे। भमराओ गुंजिया करे छे, भमराओ आम तेम नथी गुंजता ए पण गुंजिया करे छे, कारण एमने सुगंधित फूलोनो छानो इशारो होई छे, अने आवोज छानो इशारो ईश्वरना माध्यम थकी आ बहेनो आपने सौ कोईने करावी गई। हवे आपने आगळ वधी जीवनमां क्षणनी किंमत सी शीखवे ते शिक्षण, पण आ किंमत जाण्या पछी जीवननी प्रत्येक क्षणने कई रीते वापरवी ते शीखी शकाय संस्कारथी। आथी ज आपणी संस्कृतिमां शिक्षण अने संस्कारना समन्वयनुं महात्म्य छे, અને આ સમન્વય જ જિંદગીની ઇમારતને મજબૂત બનાવે છે। લાઓ ત્સે તો ત્યાં સુધી કહ્યું છે, હજારો માઇલ સફરની શરૂઆત એક મક્કમ કદમથી થાય છે, અને આવું જ એક મક્કમ કદમ એટલે સમસ્ત કોરાટ પરિવાર રાજકોટ દ્વારા આયોજિત આજનું આ પ્રથમ સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ। સવિશેષ આજ આપણી વચ્ચે ખૂબ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ આપણી વચ્ચે મહેમાન શ્રીઓ ઉપસ્થિત થયા છે, અને એમના સન્માનના મણકા તરફ આપણે આગળ વધીએ ત્યારે અતિથિ સત્કાર બિના હર અરદાસ અધૂરી હોતી હે, અતિથિ સત્કાર બિના હર અરદાસ અધૂરી હોતી હે, અતિથિ હી વો ફરિશ્તે હે જિનકે આને સે હર આસ પૂરી હોતી હે। સવિશેષ આપણી વચ્ચે જેવો પધાર્યા છે, જેમના પગલા પડવાથી આ પવિત્ર ભૂમિ પાવન થઈ છે, હર હંમેશ માટે આપણા જેવા હજારો વ્યક્તિઓ ઉપર જેમની અમિત દ્રષ્ટિઓ રહી છે, એમની અમિત દ્રષ્ટિ અને એમના આશીર્વાદ થકી આપણે સુખમય જીવન જીવીએ છીએ, એવા પરબ ધામના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી કરશનદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે વિનંતી કરી રહ્યો છું આ પરિવારના પ્રમુખ શ્રી વિજયભાઈ કોરાટને કે તેઓ શાલ ઓઢાડી અને પૂજ્યપાદ કરશનદાસ બાપુનું સ્વાગત અભિવાદન કરશે। આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવી રહ્યા છીએ, જેમની અમિત દ્રષ્ટિ મારા જેવા અને આપણા જેવા હજારો વ્યક્તિઓ પર રહી છે, એમની અમિત દ્રષ્ટિના માધ્યમ થકી પરબધામ એટલે સંત શુરા અને શુરવીરને ઉજાગર કરતું ધામ એવા પરબધામના પરમ પૂજ્ય કરશનદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, અને એમનું સન્માન થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓના નાદથી આ સન્માનને વધાવી રહ્યા છીએ। સવિશેષ એવા જ અતિથિ વિશેષ કહી શકાય, મિત્રો હર હંમેશ માટે ખૂબ વ્યસ્ત શેડ્યુલ હોય, જ્યારે જ્યારે પણ આ પરિવારજનોના સત્કાર્યોની જ્યોત જલતી હોય અને એમાં આ વ્યક્તિની સાક્ષી ન હોય એવું ક્યારેય બન્યું નથી, એવા આ તકે આપણે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈને યાદ કરીએ। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે સેવાના શબ્દને ચરિતાર્થ કર્યો છે, એવા જ સેવાના શબ્દને ચરિતાર્થ જેવો કરતા આવ્યા છે એવા ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મિનિસ્ટર અને આપણા સમાજનું ઘરેણું કહી શકાય એવા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે વિનંતી કરી રહ્યો છું જયેશભાઈ જગજીવનભાઈ કોરાટને કે તેઓ
शाल ओढ़ाड़ी अने जयेश भाई ने अत्रे आवकार छे। मित्रों ज्यारे ज्यारे सन्मान थाय खूब व्यस्त शेड्यूल नी वच्चे आपणी वच्चे मेहमान श्री उपस्थित थया होय ज्यारे पण सन्मान थाय आपणे जोरदार तालियोना नादथी एमने वधावीशुं। कुछ लोग प्रेरणा होते हैं, कुछ लोग आदर्श होते हैं, कुछ लोग प्रेरणा होते हैं, कुछ लोग आदर्श होते हैं। बड़े खुशियों से भरे ये दिन होते हैं जब आप जैसे खास लोग पधारते हैं। एवुज तमारा परिवार नु घरेणु कही शकाय आ तके स्वर्गस्थ सौजी भाई कोराट ने पण याद करवानु मन थाय। सेवाना शब्द ने सार्थक करी सामाजिक सेवाओं साथे हरमेश माटे जेमने सगपणो बांध्या एवा सौजी भाई अने एवा स्वर्गस्थ सौजी भाई ना धर्मपत्नी माननीय श्री जशुमतीबेन कोराट आपणी वच्चे उपस्थित थया छे, जेवो गुजरात प्रदेश भाजपना उपाध्यक्ष तरीकेनी फरज बजावी रह्या छे एवा जशुमतीबेन कोराटना सन्मान माटे विनंती करी रह्यो छुं जयदीप भाई निलेश भाई कोराट ने के तेवो आवशे अने बेन ने सन्मानित करशे। आपणे जोरदार तालियों नादथी आ सन्मान ने वधावीशुं। तमारा परिवार नुं घरेणुं कही शकाय एवा जशुमतीबेन कोराट अत्रे सन्मानित थई रह्या छे। आ सन्माननी घड़ीने आपणे जोरदार तालियों नादथी वधावी रह्या छीए। एवाज शिक्षण बोर्ड सभ्य गांधीनगर थी जेवो सविशेष आपणी वच्चे उपस्थित थया छे आपणा ज परिवार नुं घरेणुं कही शकाय एवा डॉक्टर प्रियवदन भाई कोराट आपणी वच्चे उपस्थित थया छे। त्यारे विनंती करी रह्यो छुं जयदीप भाई विनुभाई कोराट ने के तेवो भाई श्री ने शाल ओढ़ाड़ीने अत्रे सन्मानित करशे। जोरदार तालियों ने नाथी आपने सन्मान ने वधावी रहा छे। एवाज युवा भाजप राजकोट जिलाना प्रमुख श्री प्रशांत भाई सौजी भाई कोराट आपनी वच्चे उपस्थित थया छे। एमना सन्मान माटे विनंती करी रह्यो छु अमित भाई नाथा भाई कोराट ने के तेवो प्रशांत भाई ने साल ओढ़ाड़ी ने सन्मानित करी शकशे। मित्रों कहेवाय छे के पिता तरफ थी एक बाळक ने वारसानी अंदर संपत्ति मळती होय छे, ज्यारे स्वर्गस्थ सौजी भाई कोराट तरफ थी संपत्ति नी साथे साथे संस्कार अने सेवा ए प्रशांत भाई ने मळी छे। वा सौजी भाई ना दीकरा प्रशांत भाई कोराट अत्रे सन्मानित थई रह्या छे। जोरदार तालियों नाथी अपने सन्मान ने वधावी रह्या छीए। एवाज सिस्टोनिक्स ग्रुप अमदावादना सौजी भाई कोराट आपणी वच्चे उपस्थित थया छे। विनंती करीश धर्मेश भाई परसोत्तम भाई कोराट ने के तेवो सौजी भाई कोराट ने शाल ओढ़ाड़ी एमने सन्मानित करशे। जोरदार तालियों नादथी आपणे आ सन्मान ने वधावी रह्या छीए। एवाज सोनामा सुगंध भरे एम हिमालय कैंसर हॉस्पिटल वडोदरा तथा जूनागढ़ना डायरेक्टर डॉक्टर राजेश भाई कोराट आपणी वच्चे उपस्थित थया छे। त्यारे विनंती करी रह्यो छु प्रवीण भाई बाबूभाई कोराट ने के तेवो मंच पर आवी अने डॉक्टर राजेश भाई कोराट ने शाल ओढ़ाड़ी अने सन्मानित करशे। एवाज सविशेष सूरत थी जेवो उपस्थित थया छे समस्त कोराट परिवार सूरतना जेवो प्रमुख तरीकेनी कार्यशैली निभावी रह्या छे एवा लक्ष्मण भाई कोराट आपणी वच्चे उपस्थित थया छे। त्यारे विनंती करी रह्यो छुं राजेश भाई गंगदास भाई कोराट ने के तेवो मंच पर आवी अने लक्ष्मण भाई कोराट ने सन्मानित करशे।
જોરદાર તાલીઓના નાદથી આપણા સન્માનને વધાવી રહ્યા છીએ. એવા જ અતિથિ તરીકે ગરવા ગિરનારની ગોદ એટલે જુનાગઢ અને જુનાગઢની બાજુમાં આવેલું ચોકી સોરઠ અને ચોકી સોરઠમાં સમાજ સેવક તરીકેની જેવો કાર્યશૈલી નિભાવી રહ્યા છે એવા ભાવેશભાઈ કોરાટ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે કલ્પેશભાઈ ચતુરભાઈ કોરાટને વિનંતી કરીશ કે તેઓ શાલ ઓઢાડી અને સેવાના મહારથી એવા ભાવેશભાઈ કોરાટને સન્માનિત કરશે. જોરદાર તાલીઓના નાદથી આપણા સન્માનને વધાવી રહ્યા છીએ. એવા જ અમદાવાદથી સવિશેષ જેવો પ્રોસ્થેટિસ્ટ અને ઓર્થોટિસ્ટની ભૂમિકા નિભાવી રહ્યા છે એવા ડોક્ટર ચાંદનીબેન કોરાટ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે ભૂદરજીભાઈ બચ્ચુભાઈ કોરાટને વિનંતી કરીશ કે તેઓ શાલ ઓઢાડી અને ડોક્ટર ચાંદનીબેનને સન્માનિત કરશે. એક સૂત્રતાના તાતણે આ પરિવાર બંધાયો છે. સમ સુહૃદ ભાવ અને એકતાના દર્શન ન તો માત્ર રાજકોટ પરંતુ રાજકોટના સીમાડાઓ વટાવી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના સીમાડાઓ વટાવી ગુજરાત અને ગુજરાતના સીમાડાઓ વટાવી ભારતમાં જેવો એકતાના દર્શન કરાવી રહ્યો છે એવો આ પરિવાર એટલે કોરાટ પરિવાર. અને આજે કોરાટ પરિવારના આમંત્રણને માન આપી આપ સર્વ કોઈ ઉપસ્થિત થયા છો અને મહારથી શ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે સવિશેષ આ પરિવારના પ્રમુખ અને જેમને જીવનમાં ખૂબ સાંભળવો પણ લાવો છે અને મળો તો એક જ વાર મળતાની સાથે આત્મીયતા થઈ જાય એવું વ્યક્તિત્વ એટલે તમારા પરિવારનું ઘરેણું કહી શકાય એવા વિજયભાઈ કોરાટને વિનંતી કરીશ કે તેઓ આવશે અને સ્વાગત પ્રવચન કરશે. આપણે જોરદાર તાળીઓના નાદથી વિજયભાઈને અત્રે આવકારી રહ્યા છીએ. જય માં ખોડલ, જય સરદાર. મંચસ્થ ઉપસ્થિત મહાનુભવો, પરમ પૂજ્ય કરશનદાસ બાપુ, આપણા લેવા પાટીદાર સમાજના મોભી અને કેબિનેટ મિનિસ્ટર શ્રી જયેશભાઈ રાદડિયા, તેમજ આપણા પરિવારનું ગૌરવ કહી શકાય અને ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી જસુમતીબેન કોરાટ, તેમજ શિક્ષણવદ અને જે વર્ષોથી આ યુનિવર્સિટીમાં અનેક પદ ઉપર બિરાજમાન છે એવા પ્રિયવર્ધનભાઈ કોરાટ, આપણા જ પરિવારમાંથી ડૉક્ટર રાજેશભાઈ કોરાટ, તેમજ યુવા ભાજપના પ્રમુખ અને જેને સૌજીભાઈની વારસો જાળવી રાખ્યો છે એવા પ્રશાંતભાઈ કોરાટ, આપણે આપણા આમંત્રણને વિશેષ માન આપી સુરતથી અહીં પધારેલા સમસ્ત સુરત કોરાટ પરિવાર, સુરતના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ કોરાટ અને ચોકી સોરઠથી અહીંયા પધારેલા અને જે ખેડૂતોના હિત માટે હંમેશા સરકારને અને બીજાને કડવું લાગે એવું સત્ય બોલવાવાળા ભાવેશભાઈ કોરાટ, તેમજ અમદાવાદથી અહીં ખાસ આપણા સ્નેહમિલનમાં હાજરી આપવા આવેલા
ચાંદીબેન કોરાટ તેમજ આપણા આ સ્નેહ મિલનમાં વિશેષ યોગદાન આપનાર મુખ્ય દાતાશ્રી વિપુલભાઈ કોરાટ, રાજેશભાઈ કોરાટ, જયેશભાઈ કોરાટ અને અહીં ઉપસ્થિત સર્વે આપણા પરિવારના ભાઈઓ બહેનો અને બાળકો, આપ સૌનું હું કોરાટ પરિવાર વતી, કોરાટ પરિવારના અમારા બધા કમિટી મેમ્બર વતી હું આપ સૌનું અહીંયા સ્વાગત કરું છું. અને વિશેષ તો જે દાતાશ્રીઓએ આ સ્નેહ મિલન માટે છે ને જે દાન આપ્યું છે અને એમના સહયોગ વગર આવો ભવ્ય સમારંભ કરવો મુશ્કેલ હતો, એમનું પણ હું વિશેષ સ્વાગત અને સન્માન કરું છું. અને તમામ વિદ્યાર્થીઓ કે જેમનું અહીં સન્માન થવાનું છે તે તમામને પણ હાર્દિક અભિનંદન. તે તેમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી પૂરા પરિવારવાતી સર્વે વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું. પરિવારનું સંગઠન ખૂબ મજબૂત બને એવા અમે કમિટી મેમ્બર હંમેશા પ્રયત્ન કરશું. પ્રમુખ તરીકે હું આપને વિશ્વાસ આપું છું કે આ સંગઠન હંમેશા પરિવારના વિકાસ અને તેના ઉત્થાન માટે કાર્ય કરશે. આ સ્નેહ મિલન સફળ તો ત્યારે જ ગણાશે કે જ્યારે આપણા પરિવારમાં સગા ભાઈઓ વચ્ચેના ઝઘડા બંધ થાય અને આપણી એકતા વધે, આપણે એકબીજાને મદદરૂપ થઈ અને આપણી એકતા, અહીંયા આપણી જેવી એકતા છે એવી એકતા પણ આપણા ગામમાં હોય અને ગામના બીજા પરિવારો પણ આપણા પરિવારનું ઉદાહરણ આપે એવું આપણે સ્નેહ મિલન થકી આપ લોકોને પરિવારને હું સંદેશો આપવા માગું છું. અને તો જ આ સ્નેહ મિલન સફળ ગણાશે જ્યારે આપણે એક થશું. પરિવારના તમામ સભ્યોને જ્યારે પણ મારા લાયક કંઈ કામ હોય તો ચોક્કસથી મને મળજો, મને કોન્ટેક કરજો. અને અથવા તો આપણા ગામના આગેવાન કોરાટ પરિવારના હોય એની સાથે કોન્ટેક કરીને અમારા કોઈ પણ કમિટી મેમ્બર સાથે વાત કરી શકે છે અથવા તો મળી શકે છે. આપણા આ પરિવાર માટે પ્રથમ વખત સ્નેહ મિલન થઈ રહ્યું છે એના માટે આપ સૌને હું અને અમારા કમિટી મેમ્બર વતી પ્રથમવાર છે એટલે કાંઈ ભૂલચૂક થઈ હોય અને કોઈને પોતાના મોભા પ્રમાણે જો યોગ્ય સ્થાન ન મળ્યું હોય તો એના માટે હું દિલગીર છું. હવે પછીના સ્નેહ મિલનમાં આ વસ્તુ અમે કમિટી મેમ્બર બધી કાળજી રાખશું અને કોઈને એવું ન થાય એના માટે આપ સૌને હું માફી માગું છું કે કોઈ પણ થોડી ઘણી અવ્યવસ્થા હોય તો પહેલું સ્નેહ મિલન છે, કેટલા લોકો એકઠા થવાના છે એ પણ અમને બધાને ખ્યાલ નહોતો, બધું અંદાજામાં હાલતું હતું. અને એક વસ્તુ છે કે આપણા કોરાટ પરિવારને અમારો અંદાજો જે હતો એના કરતાં વિશેષ સંખ્યા થઈ છે એ બદલ આપણા પરિવારને બધાને હું આભાર વ્યક્ત કરું છું કે આપણા પરિવારની એક હાકલે આપણો પરિવાર જે રીતના એકઠો થયો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, જય હિન્દ. સવિશેષ સુંદર મજાના સ્વાગત પ્રવચન બાદ વિજયભાઈ આપનો પણ અત્રે હૃદયપૂર્વકનો આભાર અમે વ્યક્ત કરી રહ્યા છીએ. સવિશેષ આપણી વચ્ચે ખોડલધામ મહિલા સમિતિના સુમિતાબેન કાપડિયા તથા વર્ષાબેન રૈયાણી ઉપસ્થિત થયા છે. વિનંતી કરી રહ્યું છું બંને બહેનોને કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મિત્રો, આવો સુંદર મજાનો કોરાટ પરિવાર આજ મળ્યો હોય ત્યારે કવિને પણ કહેવાનું મન થાય આ પરિવાર એટલે કેવો પરિવાર, નવી દ્રષ્ટિ અને નવો વિચાર આ પરિવાર લાવ્યો છે, જગતમાં આશાની સવાર આ પરિવાર લાવ્યો છે. આ પાનખર ઋતુ ચાલી રહી છે, આ પાનખર ઋતુ ચાલી રહી છે તેમાં આજે આ પરિવાર વસંત બહાર લાવ્યો છે. સમાજ આજે બન્યો છે લાગણી શૂન્ય, સમાજ
आज बन्यो छे लागणी शून्य त्यारे कोराट परिवार उर्मियों नो भंडार लाव्यो छे। अरे परिवार मां तो खोटा मोज अने खोटा शोक खातर लाखो परिवार लाखो रुपियाओ ने वेड़फे छे। परिवार मां खोटा मोज अने खोटा शोक खातर परिवारो लाखो रुपया वेड़फे छे। त्यारे आ परिवार आवा सत्कार्यो थकी जूठा जगमां साचो सार लईने आव्यो छे अने आ परिवार ने रूड़ा रूड़ा आशीर्वाद देवा जेवो उपस्थित थई रह्या छे, जेवो साधु गुणे संपन्न अने आपणा सौ कोईनी पर जेमनी अमित दृष्टिओ हर हमेश माटे रही छे एवी धरा एटले परबनी धरा, ज्यां संत अने शूरा सुरवीर एवी धरतीओने उपजावती जूनागढ़नी धरा अने जूनागढ़नी बाजूमां आवेलुं धाम एटले परबनुं धाम, ज्यां हरी ढुकड़ो अने कहेवाय छे के परब धामनी अंदर सेवाना सत्कार्योनी सरवाणीओ हजु पण वही रही छे, एवा परब धामना महान श्री परम पूज्यपाद कृष्णदास बापू आपणी वच्चे उपस्थित थया छे, त्यारे विनंती करीश पूज्यपाद कृष्णदास बापूना चरणोमां के तेवो शाब्दिक प्रवचन आपशे। विनंती करी रह्यो छुं पूज्यपाद कृष्णदास बापूना चरणोमां के तेवो स्वागत प्रवचन आपशे। आपणे जोरदार तालियोना नादथी बापूश्रीने अत्रे आवकारी रह्या छे। ओम सत्सित निजयानंद सचिदानंद दत्ता त्रिदेवीदास नमः सर्वे आत्मा भूतामे नमो परमात्मा रमणीयम ब्रह्मे नमः। आज कोराट परिवार समाज नुं जे स्नेह मिलन अने ए स्नेह मिलन नी अंदर जे आत्मिकता जे सिद्धांत एना छे आज जोई अने खूब खूब गौरव अनुभवशो। अने अपना मेज पर बिराजता एवा अपना लाडीला एवा नवयुवान के अपना जे मिनिस्टर अने ए प्लूठा जे विकास जे अन्नी जे वृद्धि थाय आजे जगत आखो अन्न आधारित छे। अन्न ने जल आ बे नथी तो कोई चीज नथी, तो एवा अपना जे युवान जे मंत्री एनो खूब खूब आज दीदी बेन श्री अने बधा आज अपना जे मेडिकल जे डॉक्टर आपणे जे कैंसर जे अने मैं बरोडा एनो अनुभव करेल अने ए वक्त हूँ बरोडा तो एने जे झूंबेश उठावी से तो बरोडाथी गुजरातमां लई अने सौराष्ट्र सुधी એને જૂનાગઢ ક્ષેત્રમાં આ હોસ્પિટલની સ્થાપના કરી છે એનો ખૂબ ખૂબ ગૌરવ। તો આ બધા પરિવારો લેડીઝ જેન્ટ્સ યુગલ સન કન્ટ્રી પીપલને બધાને મારા લોર્ડ સદ દેવીદાસ અમર દેવીદાસ કલ્યાણ ભવતુ શાંતિ। જેમના રૂડા રૂડા આશીર્વાદ હરમેશ માટે આ પરિવાર પર રહ્યા છે એવા પરમ પૂજ્ય કૃષ્ણદાસ બાપુનો પણ અત્રે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ। સવિશેષ આજ અમારી વચ્ચે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશભાઈ કોરાટ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। વિનંતી કરી રહ્યો છું ભાવેશભાઈને કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। એવા જ સવિશેષ જેવો મુંબઈથી ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર જેવો ફરજ બજાવી રહ્યા છે એવા સુરેશભાઈ કોરાટ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। એમને પણ વિનંતી કરી રહ્યો છું કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। સવિશેષ આપણી વચ્ચે ખાણ ખનીજ ખાતાના ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશભાઈ કોરાટ ઉપસ્થિત થયા છે અને એમના પુષ્પગુચ્છના પુષ્પગુચ્છથી સન્માન માટે વિનંતી કરી રહ્યો છું કલ્પેશભાઈ ચતુરભાઈ કોરાટને કે તેઓ આવશે અને ભાઈશ્રીને પુષ્પગુચ્છના માધ્યમ થકી સન્માનિત કરશે। સવિશેષ ભાવેશભાઈ કોરાટ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, પુષ્પગુચ્છના માધ્યમ થકી ભાવેશભાઈ કોરાટને સન્માનિત કરવા માટે વિનંતી કરી રહ્યો છું। એવા જ સવિશેષ જેવો આજ મુંબઈથી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા સુરેશભાઈ કોરાટના સન્માન માટે વિનંતી કરી રહ્યો છું સંજયભાઈ મૂળજીભાઈ કોરાટને કે તેઓ આવશે અને
पुष्प गुच्छना माध्यम थकी साहेब श्री नु स्वागत अभिवादन करशे। सविशेष आपनी वच्चे खोडलधाम महिला समिति ना खोडलधाम महिला समिति ना सुमिताबेन कापड़िया आपनी वच्चे उपस्थित थया छे त्यारे विनंती करी रह्यो छुं बुदरजी भाई बच्चू भाई कोराट ने के तेवो पुष्प गुच्छना माध्यम थकी बहन श्री नु स्वागत अभिवादन करशे। जोरदार तालियों नाथी सम्मान ने आपने वधावी रहा छे। एवाज खोडलधाम महिला समिति माथी वर्षाबेन रयाणी अमारी वच्चे उपस्थित थया छे त्यारे विनंती करी रह्यो छुं रक्षित भाई दर्शक भाई कोराट ने के तेवो मंच पर आवी अने बहन श्री ने सम्मानित करशे। सविशेष जेमने सांभळवा जीवनमां फरी एक लाभो छे खूब व्यस्त शेड्यूल होवा छतां पण जेवो आज आपणी वच्चे आपणा परिवारना आमंत्रणने मान आपी उपस्थित थया छे स्वर्गस्थ विठ्ठलभाई रादड़ियानो वारसो एटले के सेवाना वारसाने जेवो संभाळी रह्या छे ज्यारे ज्यारे आवा सत्कार्यो जे जे परिवारमां थता होय त्यारे जयेशभाईनी साक्षी न होय एवुं क्यारेय बन्युं नथी एवा युवानोना प्रेरणा स्रोत कही शकाय आपणा समाजनुं घरेणुं कही शकाय जेवा अनेक विशेषणोथी नवाजीए तो शब्द पण ओछो पड़े ने समय पण टूंको पड़े एवुं जवे रत्न एटले जयेशभाई रादड़िया गुजरात राज्यना युवा कैबिनेट मिनिस्टर तरीके जेवो फरज बजावी रह्या छे वा जयेशभाई ने विनंती करी रह्यो छुं के तेवो शाब्दिक प्रवचन माटे आवशे। आपणे जोरदार तालियोना नादथी जयेशभाई ने अत्रे आवकारी रह्या छीए। राजकोट ने आंगणे समस्त कोराट परिवार राजकोट द्वारा आयोजित आजना प्रथम स्नेह मिलन अने साथे साथे विद्यार्थियोंना सत्कार समारंभना आजना कार्यक्रम प्रसंगे उपस्थित परबधामथी पधारेला અને જેમણે હમણાં જ આપણને સૌને આશીર્વાદ આપ્યા એવા પરમ પૂજ્ય કરશનદાસ બાપુ એવા જ ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય જસુમતીબેન શિક્ષણ જગતની અંદર જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા આદરણીય પ્રિયવર્ધનભાઈ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ આદરણીય પ્રશાંતભાઈ મંચ ઉપર ઉપસ્થિત કોરાટ પરિવારના અલગ અલગ ફિલ્ડની અંદર જેમનું યોગદાન છે એવા સૌ મહાનુભાવો આગેવાનો અને ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનોને વિદ્યાર્થી બાળકો તો સૌ પ્રથમ કોરાટ પરિવાર દ્વારા આજનું આ પ્રથમ સ્નેહ મિલન અને કોરાટ પરિવાર રાજકોટના પ્રમુખ વિજયભાઈ કોરાટ અને સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કારણ કે એક પ્રથમ પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજની અંદર અલગ અલગ જ્ઞાતિવાઈઝ અટકવાઈઝ સરનેમવાઈઝ પરિવારના સ્નેહ મિલન અત્યારે થઈ રહ્યા છે સ્વાભાવિક રીતે સમાજની એકતા માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ છીએ પરંતુ જ્યારે પરિવાર વાઇઝ સ્નેહ મિલનની વાત આવે ત્યારે મને આનંદ છે કે આજે કોરાટ પરિવારે પણ
આ પ્રથમ વખત એનું આયોજન કરી અને દર વર્ષે હવે આ પરિવારનું સ્નેહ મિલન થાય માટે વિજયભાઈ અને એની ટીમને જે પ્રયત્નો કર્યા છે એ આપણા સૌ માટે આનંદની વાત છે અને એના માટે પણ હૃદયપૂર્વકને એમને આપણે સૌ અભિનંદન આપીએ છીએ. તો જ્યારે જ્યારે પરિવારની વાત આવે કે સમાજની, અહીંથી આ કોરાટ પરિવારના પ્રમુખ તરીકે વિજયભાઈએ તમારી પાસે એક પરિવારના સદસ્યને નાતે જે માગણી મૂકી, જે તમારી પાસે અપેક્ષાઓ રાખી કે આવનારા દિવસોની અંદર આ પરિવાર કે આપણો સમાજ એ કઈ દિશામાં જવો જોઈએ, અહીંયા અનેક પરિવારો કે સમાજના વડીલો પણ અહીંયા બેઠા છે. આ રાજ્યની અંદર વધુ વધુ વસ્તી ધરાવતો આપણો લેવા પટેલ સમાજ અને સમાજની જ્યારે જ્યારે પણ વાત આવતી હોય, જ્યારે સમાજની ચર્ચા થાય ત્યારે સમાજ એક બને, સમાજ સંગઠિત બને માટે હર હંમેશા પ્રયત્નો કરવામાં આવ્યા. ક્યાંક પ્રયત્નો સફળ રહ્યા, ક્યાંક પ્રયત્નો નિષ્ફળ પણ ગયા, અને આપણે ગૌરવ લઈ શકીએ ખોડલધામનું કે ખોડલધામના બેનર નીચે આ લેવા પાટીદાર સમાજ એક બહેનો સંગઠિત બહેનોને જ્યારે જ્યારે ખોડલધામ કાગવણની વાત આવે ત્યારે બધું ભૂલી અને આ સમાજ ખોડલધામના નીજા નીચે એક બહેનોને આપણને સફળતા પણ મળી. આવનારા દિવસોની અંદર આ સમાજ કેવો હોવો જોઈએ, કીધું કે તાકાતવારો આપણો સમાજ અને ભવિષ્યની અંદર આ સમાજ નબળી રીતે આગળ વધે તો એ સ્વાભાવિક રીતે એ આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ સમાજને પરવડે એમ નથી, કે મજબૂત રીતે આ સમાજ આગળ આવવો જોઈએ. અહીંથી વિજયભાઈ સ્વાગત પ્રવચનમાં વાત કરતા હતા કે અંદરો અંદરના લડે ઝઘડા સમાજ એક આ પરિવારે બંધ કરવા પડશે, અને આપણે જે રીતે જોઈએ છે એ હકીકત પણ છે કે અંદરો અંદરના સમાજની અંદર લડાઈ ઝઘડા કેવી રીતે, કદાચ શહેરી વિસ્તારમાં આપણે રહેતા હોય કદાચ એટલી બધી મુશ્કેલીઓ નહીં પડતી હોય, પણ જે પરિવાર જે સમાજ ગ્રામ્ય વિસ્તારની અંદર રહે છે એટલી બધી મુશ્કેલીની અંદર એ પરિવારો ત્યાં ગામડાની અંદર રહેતા હોય, કદાચ આજના સમયે 2020નો અત્યારે જે અત્યારે સમય ચાલ્યો છે ને અત્યારે 2020ની અંદર વાત કરીએ તો સમાજને કેટલી બધી ગ્રામ્ય વિસ્તારની અંદર મુશ્કેલીઓ છે, અને મુશ્કેલીઓ ઊભી કરનાર હું તો વારે વારે કાયમી માટે કહું છું જાહેર જીવનના રાજકીય વ્યક્તિઓ છીએ, છતાં પણ સમાજની વાત આવે ત્યારે જાહેરની અંદર કાયમી માટે ટેવાયેલા છીએ કે જ્યાં મુશ્કેલીઓ ઊભી થાય તે મુશ્કેલીઓ અન્ય કોઈ ઊભું કરતો નથી, મુશ્કેલીઓમાં પણ એ મુશ્કેલીઓ ઊભી કરવાવાળા પણ આપણા જ પરિવારના અને આપણા જ સમાજના લોકો હોય છે. ક્યાં સુધી આ રીતે ચાલવાનું અને ક્યાં સુધી સમાજ આ રીતે ચલાવવું છે, કીધું સમાજ પાસે બધું હશે અને અંદરો અંદરના પ્રશ્નો લડાઈ ઝઘડા એવી મુશ્કેલી આવી તો કે જે મજબૂત સમાજના નિર્માણમાં આગળ વધવું છે એમાં સમાજ હું માનું છું ક્યારે આ સમાજ એવી રીતે આગળ નહીં વધી શકે, કે કઈ દિશામાં જવું દિશા આપણે નક્કી કરવી પડશે, અને અંદરો અંદર લડાઈ ઝઘડાની વાત આવતી સમાજ પહેલા બહાર નીકળે અને જ્યાં સામે મુશ્કેલી પડે એવું આવે, કીધું કે અહીંથી લગાડ લઈ અને છેલ્લે બેઠા છે ત્યાં સુધી કેવું મુશ્કેલીનું કે એવું સામે આવે ત્યારમાંથી કોણ બહાર નીકળે છે મને બતાવો, ત્યાં સમાજની અંદર ક્યાંય હિંમત નથી બહાર નીકળવાની, ભલે કદાચ ક્યાંક બે શબ્દો ખોટા પણ લાગતા હશે, કીધું કે અમે રાજકીય વ્યક્તિ છીએ, મેં જામકરણાની અંદર જે સમૂહ લગ્ન હતા ત્યારે પણ કીધું હતું રાજકીય વ્યક્તિ હોવા છતાં પણ કહું છું કે અમને કદાચ ક્યાંય મુશ્કેલી ક્યારેય નથી આવવાની. આ વિજયભાઈ રાજકોટ કોરાટ પરિવારના પ્રમુખ બહેના છે ને, એમને કે એના પરિવારને ક્યારેય મુશ્કેલી નહીં પડે, અમને પણ ક્યારેય મુશ્કેલી નહીં પડે, એવું કોઈ એવું અમારું દુશ્મન નથી ક્યારે અમને ક્યાંય ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે. તો આ કરવાનું છે કેના માટે, કે સામાન્ય ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતો ભલે આપણે પરિવાર વાઇઝ સ્નેહ મિલન કરી છીએ, આપણી સગવડતા માટે અને એકબીજા નજીક આવીએ એના માટેના પ્રયત્નો છે,
પણ જે છેલે જે સમાજની અંદર જન્મ લીધો હોય એ સમાજનું સ્વાભાવિક રીતે જ્યાં જન્મ લીધો એનું ગૌરવ આપણને હોય અને ગૌરવ ક્યારે વધુ મજબૂત બની શકે કે છેવાડાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતો આપણા સમાજનો નાનામાં નાનો એવો પરિવાર એને મુશ્કેલી પડે એ ક્યાંક આફતમાં આવે ને ત્યારે આ કોરટ પરિવાર હોય કે સમાજના અન્ય પરિવારો સમાજ એની પડખે ઉભો રહીએ ત્યારે જે મજબૂત સમાજનું આપણું સ્વપ્ન છે ત્યારે મિત્રો સાકાર થવાનું છે કીધું કે અનેક મુશ્કેલીઓ સમાજની અંદર આવવાની છે એ સમાજની અનેક મુશ્કેલીઓને પાર કરીને પણ એક મજબૂત સમાજનું નિર્માણ કરવું હશે તો બધા ભેદભાવ ભૂલી અને આ સમાજે હિંમતપૂર્વક આગળ વધવું પડશે કીધું ખોડલધામનો કન્વીનરોનો કાર્યક્રમ હતો ત્યારે મેં નરેશભાઈ બેઠા મેં કીધું હતું કે સમાજની અંદર બધું બન્યું કાર્યક્રમો થવાના ખોડલધામનું નિર્માણ થઈ ગયું સ્નેહ મિલન થાય જ્યાં ભેગા મળીએ જમવાનું પણ મળશે બધું થવાનું એક રૂટીન આપણો પરંપરાથી થવાનું પણ આ સમાજને હિંમત મળે એવું પણ આવનારા ભવિષ્યમાં કરવું પડશે કે ગમે એવડો સમાજની વાતો કરતા હશો આપણે ગમે એવડો તાકાતવારો સમાજ હશે પણ આ સમાજના આવનારા યુવા જનરેશન પાસે હિંમત નહીં હોય તો આવડો મોટા સમાજને બે ડગલા પાછળ હટવામાં પણ મિત્રો આવનારા સમયમાં વાર નથી લાગવાની બધું મુશ્કેલી પડે ને અમને કયો કીધું કે રાજકારણની સાથે સાથે સમાજની પ્રવૃત્તિ અમારું કામ છે કીધું કે રાજકીય માણસો કે સમાજની પ્રવૃત્તિમાં જોડાયેલા ન હોય રાજકારણની સાથે સાથે સમાજની પ્રવૃત્તિ એક મજબૂત રીતે એટલા માટે આ સમાજ માટે ગૌરવ છે કે કદાચ વિઠ્ઠલભાઈએ મને વારસાની અંદર બધું આપ્યું હોય રાજકારણ આપ્યું હોય સત્તા આપ્યું હોય તો સમાજની પ્રવૃત્તિ સમાજનો એનો વારસો લેવાની પણ એક સમાજના દીકરા તરીકે મારી જવાબદારી છે અને જવાબદારી એક વફાદારીથી ઈમાનદારીથી લઈને મિત્રો આગળ વધી રહ્યો છું કે જવાબદારી છે કે જે કંઈ આ ફિલ્ડ ઉપર અહીંયા સુધી પહોંચાય તો આ પાયાની અંદર આ સમાજનું ખૂબ મોટું યોગદાન છે અને આજ નહીં પણ વર્ષો સુધી આ સમાજની ગમે એટલી સેવા કરીએ તો પણ આ સમાજના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી એટલા માટે આવા સમાજના જ્યાં જ્યાં કાર્યક્રમો થતા હોય ત્યાં હરમેશા યુવાન મિત્રોને પ્રેરણા આપવા માટેનું મનોબળ પૂરું પાડવા માટે સમાજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી છે એક મજબૂત સમાજના નિર્માણની અંદર તો આપણો સૌનો સહકાર મળે એવી આજે અપેક્ષા સાથે વિશેષ કાંઈ નહીં કહેતા કોરાટ પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલન છે ને જે તમારી હાજરી તમારી જે ઉપસ્થિત રહ્યા છો એ બતાવે છે કે આવનારા દિવસોમાં મજબૂત સમાજના નિર્માણમાં આપણે સૌ સાથે મળીને સહભાગી બનીએ એ વિનંતી સાથે ફરીથી સમસ્ત કોરાટ પરિવાર પ્રમુખ વિજયભાઈને સમગ્ર ટીમ અને આપ સૌને અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર જય જય સરદાર સવિશેષ આપનું પ્રેરણાબળ હરમેશ માટે અમને માર્ગદર્શન પૂરું પાડતું આવ્યું છે ત્યારે પુનઃ પુનઃ ગુજરાત રાજ્યના યુવા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ આપનો અંતપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ જીવન કો સ્વર દેતે હે આપ તેરી રહમત કો હર જિંદગી તરસતી હે જીવન કો સ્વર દેતે હે આપ તેરી રહમત કો હર જિંદગી તરસતી હે તુજે સજદા કર જો ચડતે હે મંચ પર ઉનકે હર શબ્દ મે કરુણા બરસતી હે સવિશેષ આ પરિવાર કોરાટ પરિવાર અને કોરાટ પરિવારના એક એક શબ્દને અલગ કરીએ મહાનુભવ શ્રીઓને વિનંતી કરીશ માત્ર બે મિનિટ માટે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો આ પરિવાર એટલે કોરાટ પરિવાર અને કોરાટ પરિવારના એક એક શબ્દને અલગ કરીએ તો માલુમ થાય કો એટલે કૌશલ્ય અને કાર્યશૈલી બીજાને પ્રેરે તેવો પરિવાર એટલે કોરાટ પરિવાર કૌશલ્ય અને કાર્યશૈલી બીજાને પ્રેરે તેવો પરિવાર એટલે કોરાટ પરિવાર રા રા અર્થાત રાજાશાહી જેવો ઠાઠ છતાં પણ રંક અર્થાત ગરીબ લોકોની સેવા કરવામાં તત્પર રહેતો પરિવાર એટલે કોરાટ પરિવાર અને ટ અર્થાત ટપક ટપક અર્થાત ટપક સિંચાઈના માધ્યમ થકી જેમ નાનો છોડ વટવૃક્ષ બને છે એવી જ રીતે સંપ એકતા અને સૌમ્યતાના દર્શન કરાવતો આ પરિવાર આજે વટવૃક્ષ બન્યો છે એવો આ પરિવાર એટલે કોરાટ પરિવાર અને આજ આ કોરાટ પરિવારનું સુંદર મજાનું આયોજન આપ જોઈ રહ્યા છો જેમના માધ્યમ થકી આ આયોજન આજે થઈ રહ્યું છે એવા મુખ્ય કમિટીના મેમ્બર તથા
તમામ દાદાશ્રીઓના સન્માન માટે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે